નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની જાહેરાતો કરતા બેડ બેંક્સની ઘોષણા કરી છે, એટલે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીક સરકારી બેન્કોનું ખાનગીકરણ થવાનું છે. ગત બજેટમાં એલઆઈસીનો કેટલો હિસ્સો વેચવાની જાહેરાત બાદ સરકારે આ બજેટમાં એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના આઈપીઓ લાવવાની વાત કરી છે. આ બે એવા મુદ્દા છે જે દરેક સામાન્ય માણસને સ્પર્શે છે. ત્યારે આ વિડીયોમાં સમજીશું કે કઈ બે બેન્કો છે જેમનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને એલઆઈસીના આઈપીઓથી તમને શું લાભ થશે, અથવા એલઆઈસીમાં રોકેલા તમારા નાણાં સુરક્ષિત તો છે ને. સરકારે બે સરકારી બેન્કોના ખાનગીકરણની જાહેરાત કરી છે. એનો અર્થ એ થયો કે આ નાણાકીય વર્ષે આ બે બેન્કોના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થશે. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બે બેન્કોના નામની ઘોષણા નથી કરી. મોટાભાગની જાહેર ક્ષેત્રની બેન્કોમાં હાલ સરકારનો સ્ટેક છે. સરકાર આ બે સરકારી બેન્કોમાં તેનો હિસ્સો 51% નીચે લઈ જવા માંગે છે, અથવા શક્યતા તેનું પૂર્ણપણે ખાનગીકરણ કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી સરકારી બેન્કો ખાનગી કરવાના પગલાંનો વિરોધ કરી રહી છે. હવે એ સમજીએ કે કઈ બેન્કોનું ખાનગીકરણ થશે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે એક નાની અને એક મધ્યમ સ્તરની બેન્ક છે જેનું સરકાર ખાનગીકરણ કરવા જઈ રહી છે. જેવી રીતે બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્કમાં માળખાકીય બદલાવ કરવામાં આવ્યા છે, તેવી જ રીતે આ બે બેન્કોમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. લેડર ઓફ વેલ્થ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર રાઘવેન્દ્ર નાથ કહે છે કે બે બેન્કોના ખાનગીકરણ અને એલઆઈસીનો અમુક હિસ્સો વેચવાથી સરકારને વિનિવેશ અને નાણાકીય ખાદ્યને ઓછી કરવામાં મદદ મળશે. જે બેન્કોના ખાનગીકરણની શક્યતા છે એમાંથી એક છે આઈડીબીઆઈ. એલઆઈસી હાલમાં આઈડીબીઆઈમાં મોટો હિસ્સો ધરાવે છે. એલઆઈસી ધીરે ધીરે આઈડીબીઆઈમાંથી પોતાનો સ્ટેક ઘટાડવા જઈ રહ્યું છે. શક્ય છે કે તે પોતાનો મોટો હિસ્સો વેચી દેશે. આ સાથે જ સરકારે એક જાહેર ક્ષેત્રની વીમા કંપનીના ખાનગીકરણની પણ વાત કરી છે. હાલમાં 4 જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની. આ પૂર્વે સરકારે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીને મર્જ કરવાનો પ્લાન મોકૂફ રાખ્યો હતો. શક્ય છે કે આમાંથી જ કોઈક વીમા કંપનીને સરકાર વેચી શકે છે. હવે વાત કરીએ એલઆઈસીના આઈપીઓની. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર એલઆઈસીમાં લોકભાગીદારી લાવશે. એનો સીધો અર્થ એ છે કે સરકાર એલઆઈસી અંતર્ગતની 32 લાખ કરોડની સંપત્તિનો એક મેગા આઈપીઓ લાવી શકે છે. શેર માર્કેટમાં એક મોટી કંપની બનાવવા માટે સરકાર એલઆઈસીના મોટા હિસ્સા ઉપર આઈપીઓ લાવી શકે છે. એલઆઈસી એ ઘણા સમયથી આ પ્રક્રિયા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાન્ય માણસ તરીકે જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો એલઆઈસીના આઈપીઓ તમે પણ ખરીદી શકશો. તે ભારતની સૌથી સુરક્ષિત વીમા કંપની માનવામાં આવે છે. એવામાં જો તેનો આઈપીઓ આવે છે તો સ્વાભાવિક છે કે તે સામાન્ય માણસ માટે સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ સાબિત થઈ શકે છે. એલઆઈસીનો અમુક હિસ્સો વેચવાની વાતને લઈને ગત બજેટમાં પણ ભારે ચર્ચા ઉઠી હતી. દેશના લગભગ દરેક મધ્યમવર્ગીના વ્યક્તિએ એલઆઈસીમાં રોકાણ કરેલું છે. આ જ કારણ છે કે સરકાર એલઆઈસીનો અમુક હિસ્સો આઈપીઓ થકી વેચવાનું આયોજન કરી રહી છે.